राजकोट जिला जेतपुर शहर में पसार थती भादर नदी बनी फरी प्रदूषित। થોડા દિવસ પહેલા જ મીડિયામાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેતપુરના મોટા ઉદ્યોગપતિઓ દ્વારા કેમિકલયુક્ત પાણી ભળી જતા જેતપુરની ભાદર નદી પ્રદૂષિત। તંત્ર કે અધિકારીઓ દ્વારા આ બાબતે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। ક્યાંક ને ક્યાંક ઉદ્યોગપતિઓને છાવરવામાં આવી રહ્યા છે। આટલા વર્ષોથી પ્રદૂષણ થઈ રહ્યું છે, તમે આટલા વર્ષોથી શાંતિ રાખી રહ્યા છો, આટલા વર્ષો પછી પણ પ્રદૂષણ ઘટવાનું નામ કેમ નથી લઈ રહ્યું? આને માટે કોઈ એક્શન પ્લાન બનાવવામાં આવ્યું છે કે કોઈને છાવરવામાં આવે છે? કોઈ બેદરકારી કરવામાં આવે છે કે વિપક્ષ પણ વારંવાર ભ્રષ્ટાચાર આરોપ લગાવ્યો? ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ આ બાબતે મૌન કેમ? આજે લાલ પાણીની સમસ્યા છે, તેના વિશે તમે શું કહેશો? લાલ પાણીની સમસ્યા વિશે મારું ખેડૂત તરીકે એવું કહેવું છે કે લાલ પાણીના કારણે જે ખેડૂતને સમસ્યા પડી રહી છે, પહેલી સમસ્યા તો અમારી એ છે કે કુદરત તરફથી આ વખતે અતિવૃષ્ટિના કારણે પાક સદંતર ફેલ છે। એ પાકની અંદર અમારી જમીનો ફળદ્રુપ છે, જે કુદરત સામે પણ વરસાદમાં પણ ટકી રહેવા માટે સક્ષમ છે। એ જમીનને પણ આ કારખાનાના પ્રદૂષિત પાણીઓએ પ્રદૂષિત કરી અને એનું પતન કરી નાખ્યું છે। તમે જોઈ શકો છો આની અંદર કે અમારો પાક આ કલર કેમિકલવાળા પાણીના કારણે સદંતર ફેલે, બરાબર? આ પાક છે એ અમારો ખરીફ પાક છે। હવે અમારે આજે જે નેક્સ્ટ ટાઈમની અંદર છે, અમારે શિયાળું પાક લેવા માટે અમારી પાસે કુદરત તરફથી જે પાણી મળેલું છે એને પણ આ લોકોએ કલર કેમિકલથી લાલ કરી દીધું, પ્રદૂષિત કરી દીધું। હવે આ પાણીનો ઉપયોગ અમે શિયાળું પાક લેવા માટે કરવાના છે, પણ હકીકત એ છે કે હવે આ પાણી છે એ અમારા શિયાળું પાક માટે ચાલે એવી પરિસ્થિતિ નથી। આ પાણીથી અમારો શિયાળું પાક પણ ફેલ જશે। ઉનાળુ પાકની અંદર અમે આ સીમની અંદર અમારો જે વિસ્તાર છે એની અંદર ઉનાળુ પાકમાં કૂવાની અંદર પાણી રહેતા નથી, તો અમે બે જ પાક લઈ છીએ, એક ખરીફ પાક અને એક શિયાળું પાક। પણ કમનસીબ અમારા ખેડૂતના એ છે કે ખરીફ પાક કારખાનાઓ દ્વારા ફેલ કરવામાં આવે છે અને શિયાળું પાક પણ એ લોકોએ કૂવાના પાણી બગાડી અને ફેલ કરે છે। એવી પણ વાત જાણવા મળી છે કે આ પાણી પીવાથી ઢોરને પણ, ઢોર અને માણસને પણ આ પણ રોગ થાય છે એવું? આ એ વાસ્તવિકતા છે કે કોઈ પણ પાણી હોય, તમે તમારી ઘરે પાણી ઉપયોગ કરતા હોય, બરાબર, તો તમે આરો પ્લાન્ટ છે અથવા ફિલ્ટર પાણી શું કામ કરો છો કે પાણી પ્રદૂષિત ન થાય, તેનાથી તમને રોગ ન થાય? આ પાણીને કોઈ પણ વ્યક્તિ જોઈ શકે છે અને કહી શકે છે કે આ પાણી પીવાથી ગમે તે પશુ પંખી જનાવર કોઈ પણ ને નુકસાન થાય, પર્યાવરણને નુકસાન થાય। શું તમે આ બાબતે તંત્રને કઈ જાણ કરેલી? હા, તંત્રને અમે જીપીસીબીને જાણ કરેલી છે, ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનને પણ અમે જાણ કરેલી છે કે ભાઈ અમારા સમસ્યા છે, આ અમારી ફળદ્રુપ જમીનો છે, આની અંદર તમે કલર કેમિકલવાળું પાણી ભૂગર્ભ તળની ઉતારી અમારા તળ ખરાબ કરો છો, અમારી જમીનો ખરાબ કરો છો, તો અમારે ખેડૂત તરીકે અમારે ક્યાં જવાનું, ખેતી કરવાની કે નહીં? શું તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવે છે? કોઈ આશ્વાસન પણ આપવામાં આવ્યું નથી, અહીંયા કોઈ આવ્યું નથી, અમને કોઈ પૂછ્યું નથી, અમને કોઈ ફોન દ્વારા પણ નથી પૂછ્યું, અને આજ 20 દિવસ થઈ ગયા, 20 દિવસથી અમે તંત્રને જાણ કરેલી છે જીપીસીબીને, 20 દિવસ થયા છતાં કોઈ પણ અધિકારીઓ આવ્યા નથી, અને અમે એને પૂછવા જાય તો અમને એ લોકો એમ કહે કે કયું કારખાનો વાળો છે એ પાણી કાઢે એનું નામ આપો, ત્યાં તો ઘણા કારખાનાઓ આવેલા છે, કયા કારખાના દ્વારા પાણી કાઢવામાં આવે છે, તમે નામ આપો તો અમે એક્શન લઈએ। તો અમે એને પ્રત્યુત્તરમાં એવો જવાબ આપ્યો કે ભાઈ અમે ખેડૂત, અમને એ વસ્તુનો ખ્યાલ ન હોય અથવા અમારી પાસે ટાઈમ ન હોય, એ કાર્યવાહી કરવાનો બધો જે હક છે એ ફરજ છે એ તમારી છે, તો તમે જે પણ કહી વર્ષો એ આશા સાથે અમે તમારી પાસે આવ્યા છીએ। તો એ લોકો એમને એમ કીધું કાંઈ વાંધો નહીં, તમે તમારા લોકેશન ઉપર જાઓ, અમે હમણાં 1.5 કલાક પછી તમારી જગ્યાએ આવી છે। કમનસીબ છે કે અમે અરજી આપી ત્યારે 12:30 વાગ્યા હતા, જેવો આસપાસ સમય થયો હતો, અમે ખેડૂત તરીકે અમે 6 વાગ્યા સુધી અમારી વાડીએ બેઠા, પણ કોઈ અધિકારીનો અમારે ફોન નથી આવ્યો, અમારા નંબર પણ લીધા એને, કોઈ અમને ફોન નથી આપ્યો, કોઈ જાણ નથી કરી, 6 વાગ્યા અમે કંટાળીને અમારી ઘરે વહી ગયા, ઘરે વહી ગયા એ વાત પણ જવા દો, ત્યાર પછીને 20 દિવસ થઈ ગયા, જીપીસીબીના કોઈ પણ અધિકારીએ અમારા સુધી પહોંચ્યા નથી। સર, શુક્રવારે બપોરે મેં તમને ફોન કર્યો હતો કે ભાદર નદીમાં ડાયરેક્ટ જે હોકરી કાંઠો, હોકરીની ચેનલ મારફત સીધે સીધું ભાદર નદીમાં પાણી છોડવામાં આવ્યું, ત્યારે તમે એવો જવાબ આપ્યો હતો કે હું ઉપલેટા છું, ત્યારે કોઈ માણસો આવ્યા નહોતા, તમે એવું કીધું બીજે દિવસે હું જોર આવી લે, તો આજે 4 દિવસ પછી પણ એ પાણી સીધે સીધું ભાદર નદીમાં એમને જાય છે, તો કેમ તમે કોઈ કાર્યવાહી કરતા નથી? અત્યારે મારી પાસે એનજીટીની અર્જન્ટ મેટર છે, એનજીટીની અર્જન્ટ મેટરમાં હું અત્યારે રોકાયેલો છું,
એટલે જે શું કહેવાય કે મારી ટીમને મેં સૂચના આપેલી છે, આજે અત્યારે સવારથી અમે એક્શન પ્લાન બનાવી રહ્યા છીએ કે ભાઈ જ્યાં જ્યાં પાણી નીકળતું હોય ત્યાં આપણે તપાસ કરવી છે. એક 5 દિવસ પહેલાંની વાત છે, 5 દિવસ પહેલાં તમે એવું કીધું હતું કે અમારા માણસો આવી અને બંધ કરાવશે, એટલે 5-5 દિવસ થયા. જાહેરમાં એક પાણી છે એ ઓકરાવ દ્વારા સીધું ભાદર નદીમાં જાય છે અને જાહેરમાં છે કે જો જોઈ શકો છો તમે, છતાં તમે કોઈ કાર્યવાહી કરતા નથી. તમે જે બતાવ્યું એનો ઓલરેડી રિપોર્ટ થયેલો છે, ત્યાંથી સેમ્પલ પણ લીધેલા. તો એ કારખાનાનું નામ આપો તમે, અમને તો ખબર છે કે કયા કારખાનામાંથી પાણી આવે. તો તમે રિપોર્ટને કહ્યું છે, તમે એ કારખાનાનું નામ, કારખાના નહીં નદીમાં જે વોકડામાંથી પાણી વોકડો કયા કારખાનામાંથી આવતી અમને ખબર છે. તમને તો એ તમે કયો રિપોર્ટ કર્યો કારખાનાનું નામ, તો તમે કઈ રીતનો રિપોર્ટ કર્યો? એનાલિસિસ કર્યા પછી ખબર પડશે કે કોનું પાણી છે. તમે દર વખતે એવું કહો છો કે સેમ્પલ લીધા છે, એનાલિસિસ કરવું છે, ઓલું કરવું છે, બરોબર બધી વાત સાચી, પણ તમે એવું કહો કાર્યવાહી કઈ રીતે? તો જે આરોપી છે, જે કૃત્ય કરે છે, એનું નામ તો તમે ખાલી જણાવો, તમને ખબર પડે તમે કાર્યવાહી કઈ રીતે. આરોપી તો આરોપી મળશે એટલે તરત જ. એ તો વાત છે કે જે અમે તમને કહી છે કે આ જે ડાયરેક્ટ પાણી આ ફેક્ટરીમાંથી આવે છે, આ કારખાનામાંથી આવે છે, તો તમે એમ કહો કે અમે એમની કાર્યવાહી કરી, તો તમને એનું નામ પણ ખબર નથી, તો તમે કઈ રીતે કરી? તમે આજે બતાવો છો કે કયા કારખાનામાંથી આવે છે. મારી પાસે તમારું રેકોર્ડિંગ, મારી પાસે મોબાઈલમાં તમારું રેકોર્ડિંગ ખુદ પડ્યું છે. હા, તો રેકોર્ડિંગ તમે એમ નથી, જે કારખાનાનું નામ નથી આપ્યું તમે, તમે કાર્યવાહી કઈ રીતે કરી? અમે તો વોકડામાંથી સેમ્પલ લીધું છે. હા, વોકડામાંથી સેમ્પલ લીધું છે, કયા ફેક્ટરીમાંથી આવી હતી તો તમને ખબર જ નથી. જે વસ્તુ જાહેરમાં કહી છે કે આ ફેક્ટરી માંથી પાણી અહીંયા ઓકરો આવે છે, એ ફેક્ટરી નું તમને નામ પણ ખબર નથી. ફેક્ટરી નું નામ તમે, તો તમે કઈ રીતની કાર્યવાહી કરો છો? વગર નામની વગર છટકી જાવ છો કે અમે કાર્યવાહી કરી છે, અમે સેમ્પલ લીધા છે, પણ અમે તમને ખાલી એટલું જ પૂછીએ છીએ કે જે તમે કાર્યવાહી કરી, જે તમે સેમ્પલ લીધા, તો એ કઈ ફેક્ટરી નું છે? એ ફેક્ટરી નું ખાલી નામ એક તમે અમને આપો. બહારગામ છે બરોબર, અહીંથી તમને અમે તેડવા આવીએ, તો અમે કઈ એવો પ્રજાના એવા તો બધા કોળા નથી કે અમારે દર વખતે તમારી પાસે ધક્કા જ ખાવાના. મારે પણ બીજું કામ તો તમે શું કામ આવી બેસો છો ઓફિસમાં? ઓફિસનું બીજું કામ હોય, બીજું કામ હોય તો આ કામ તો પેલા મહત્વનું છે, એ તમે કેમ નથી કરતા? એ જ કામ કરીએ છીએ. 5-5 દિવસ થી તમે પગલા શું કામ નથી ભરતા? અત્યારે હાલ એ જ કામ કરીએ છીએ. તો તમે કામ કર્યું તો મને ખાલી નામ તો આપો કે કઈ ફેક્ટરીનું પાણી છે. એ તો હવે મને અત્યારે હું તપાસ, તમને ખબર જ નથી કે કઈ ફેક્ટરીનું પાણી છે? તમે પગલા ભરી લીધા? મને નથી ખબર, મેં વોકડામાંથી સેમ્પલ લેવડાવ્યું. પણ સેમ્પલ લીધું પણ એ ક્યાં ફેક્ટરીમાંથી આવે એ તો કયો? એ ખબર જ નથી. તો એ તો વાત છે, તમને કોઈ વસ્તુની ખબર જ નથી. હા, મને નથી ખબર. હા, એમ દર વખતે તમે એમ અમને સમજાવી દીધો કે અમે સેમ્પલ લીધા, અમે આ કર્યું, અમે ઓલું કર્યું, નથી ખબર, નથી ખબર. હા, એમ એટલે હજી કોઈ કાર્યવાહી થઈ નથી એવું કહી દો. ના, કાર્યવાહી તો થઈ ગઈ. શું કાર્યવાહી? વોકડામાંથી સેમ્પલ લીધું છે ને, વોકડાનું એમ કે જે વોકડામાં પાણી આવે છે એના અનુસંધાને રિપોર્ટ કર્યો છે. જેડીપીએ ને પણ સૂચના આપવામાં આવી છે કે ભાઈ આ તાત્કાલિક બંધ કરાવો. એ ક્યાં વોકડામાંથી પાણી આવે ને કઈ ફેક્ટરીમાં આવી તો તમને ખબર નથી? ખબર જ છે, મારા રિપોર્ટમાં મેં લખ્યું. નામ આપો ને. વોકડાની વાત કરો છો ને તમે? વોકડો જે કારખાનામાંથી પેદા થાય છે. હા, તો એમાંથી જ્યાં બતાવીશ હું તમને રિપોર્ટ, હમણાં બતાવો. તો મને નામ આપો એ કારખાનાનું. એ કારખાનાનું મને નથી ખબર, એમ તો મેં તમને. તો તમે કઈ રીતે કાર્યવાહી કરશો? કેને તમે દંડ ફટકારશો? મારા નામ મારી ઘેર મોકલશો દંડ? ના ના ના, તો એ તો જે તે અમને તપાસ કરીએ જ છીએ, અમે ચાલે જ છે, તપાસ ચાલે જ છે. ક્યારે થયા વાદર નદી આખી પ્રદૂષિત થઈ ગઈ પછી તપાસ પૂરી થઈ? નથી, એમ કે આટલા વર્ષોમાં નથી પહેલા થઈ ગઈ ને અત્યારથી હું કામ થઈ જશે? તો તમે નામ આપી દો મને. ના, નામ તો મને ખબર નથી. નો આપો સાહેબ, મને ખબર છે નામ શું કામ નહીં આપો. હા.